ફરી એકવાર સાંસદ મનસુખ વસાવા અને બીટીપીના છોટુ વસાવા છે તે આમને સામને આવે તો નવાય નહીં, કારણ કે સાંસદ મનસુખ વસાવાએ એક મોટું નિવેદન આપ્યું છે બીટીપીને લઈને, ત્યારે ફરી એકવાર તેઓ ચર્ચામાં છે. શું કહ્યું છે મનસુખ વસાવાએ જાણો આ રિપોર્ટમાં. સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે. આ દરમિયાન સાંસદ મનસુખ વસાવા વધુ એક વખત ચર્ચાના ચકડોળે ચડ્યા છે. મતદાતા ઋણ સ્વીકાર સમારોહમાં મનસુખ વસાવાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. મનસુખ વસાવાએ છોટુ વસાવાને લઈને નિવેદન આપતા કહ્યું કે બીટીપી અને છોટુભાઈથી બધા ડરતા હતા, હવે બીટીપી અને છોટુભાઈને પરાસ્ત કરીશું અને છઠ્ઠીનું ધાવણ યાદ અપાવીશું. ફરી એક વખત મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય આમને સામને આવે તેવા એંધાણ છે. નર્મદામાં શુક્રવારે મતદાતા ઋણ સ્વીકાર સમારોહ હતો, જેમાં સાંસદ મનસુખ વસાવાએ છોટુ વસાવાને લઈને આ વિવાદિત નિવેદન આપ્યું હતું. શું કહ્યું હતું મનસુખ વસાવાએ સાંભળો. બીટીપી બધા ડરતા હતા, બીટીપીથી છોટુભાઈથી બધા ડરતા હતા. હું 2 વર્ષથી ઊભો હતો તો આ વખતે તાલુકા પંચાયત પણ જગડિયા વિધાનસભાની બધી ભારતીય જનતા પાર્ટીને આવશે. ના વખતે છોટુભાઈને બીટીપીને અમે પરાસ્ત કરીશું. વિધાનસભા પણ પહેલી વખત આપણે જીત્યા છે, આ નાની સોની વાત નહીં. બીટીપી એટલે કેવી વિચારધારાને લઈને ચાલનારા લોકો, કેટલાક લોકોને ગેરમાર્ગે દોરનારા લોકો, કે દિન પ્રતિદિન સમગ્ર ગુજરાતની અંદર ટ્રાઇબલ પાર્ટીની છોટુભાઈની તાકાત વધતી જતી હતી. એ ટ્રાઇબલ પાર્ટીની તાકાત તોડી ઝઘડિયા વિધાનસભાના લોકો, ભરૂચ જિલ્લાના આગેવાનોએ એનો ફાયદો સમગ્ર ગુજરાતમાં થયો. હવે બેઠા નથી થવાના, ચિંતા નહીં કરતા. હવે આપણા માટે આખા ભરૂચ જિલ્લાની અંદર મોકળું મેદાન. અમે અગાઉથી જિલ્લાના લોકો સાથે પરામર્શ કરીને જાહેરમાં કરતા હતા, મીડિયાના લોકોને કીધું છે, મીડિયાના મિત્રોને કીધું છે કે આ વખતે ભરૂચ જિલ્લો 100% જીતે છે, 5-5 સીટ જીતવાનો છે, લે જીતીને બતાવી. મહત્વનું છે કે ઝઘડિયા વિધાનસભા બેઠક એ છોટુ વસાવા માટે સેફ સીટ ગણવામાં આવતી, ત્યારે આ બેઠક હવે ભાજપે છીનવી લીધી છે. ઝઘડિયા વિધાનસભા બેઠક પર ભાજપના રિતેશ વસાવાએ મેદાન માર્યું છે, જ્યારે છોટુ વસાવાને આ બેઠક પર હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. ભાજપે આ બેઠક જીતી ઇતિહાસ રચ્યો છે. આ બેઠક પર ભાજપે પહેલી વાર જીત મેળવી છે, ત્યારે હવે સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. ફરી એક વખત અહીં સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા આમને સામને જોવા મળે તો નવાય નહીં. નર્મદાથી નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ, ગુજરાત તક.